लोकशाही बचाओ देश बचाओ। मध्यरात्रि आसाम पुलिस द्वारा वड़गाम धारासभ्य दलित नेता गरीबों ना आवाज जिग्नेशभाई मेवाणी की धरपकड़ करवामां आवी ते संदर्भे डीसा तालुका में मोटी संख्या में कांग्रेस आगेवानों ने एससी एसटी ओबीसी ना कार्यकरो उमटी पड़िया ने साईबाबा मंदिर थी डॉक्टर आंबेडकर स्टेच्यू थी रेली स्वरूपे जय भीम जिग्नेश मेवाणी ने रिहा करो तेवी गूंज साथे डीसा प्रांत कचेरीए जय रजूआत करवामां आवी के जिग्नेश मेवाणी ने जल्दीथी रिहा करवामां नहीं आवे तो उग्र आंदोलन करवामां आवशे एवी सरकार श्री नोंध लेवे ने एनी सरकार श्रीनी संपूर्ण जवाबदारी रहेशे। रिपोर्ट पोपट भाईडी सोलंकी रमूण। અંદર અમારા ભાઈ શ્રી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની પોલીસે આવ ખોટી રીતે રાતના 2 વાગે અરેસ્ટ કરીને લઈ ગઈ છે। એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં તમામ અમારા એસટીએન ઓબીસીના સંગઠનો અને કોંગ્રેસ પાર્ટી તમામે તમામ સાથે મળીને સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપ્યા છે અને સરકારને પણ કહ્યું છે તાત્કાલિક એમને રિહા કરાય નકર સમગ્ર ગુજરાતમાં આના માટે એક મોટું આંદોલનનું સ્વરૂપ લેશે અને ભયંકર એના પરિણામ સારા નહીં આવે માટે તાત્કાલિક એને રિહા કરો એના માટે તમામ સંગઠનો કોંગ્રેસ પાર્ટી ઓબીસી એસટી એસસી તમામે તમામ જાતના માણસોએ આજે સમગ્ર ગુજરાતમાં આપ્યું છે અને એને તાત્કાલિક રિહા કરે સાથે સાથે તમામ ખોટું કર્યું છે। લોકશાહીની અંદર જિગ્નેશ ભાઈને કહ્યું હોત કે ભાઈ તમે કાલે સવારે કે પરમ દિવસે હાજર થઈ જજો તો થઈ જોત, પરંતુ હવે ક્યારેય એમને બજાય પેલા સમજને ક્યારેય ન બજાય ને રાતોરાત ઉચકી ગયા એ ખરેખર તમામ જનતાને હું તો કહું છું કે કઈ જાતનો ન્યાય છે, કઈ જાતના નિયમો છે, કયું બંધારણ કહે છે કે રાતોરાત એક લોકોના ગરીબના લડાઈ લડવાવાળા ધારાસભ્યને ઉપાડી જવો એ કયું બંધારણ કહે છે આ દેશની અંદર, એટલે ખરેખર ખોટું કર્યું છે અને તાત્કાલિક એને રિહા કરે। અને મેં ત્યાંય કહ્યું ને આજે કહું છું કે જિગ્નેશભાઈને તમે લીધો એમ મેં દેશી ભાષામાં પેલી રીંગને દબાવો ને એટલે ડબલ ઉછળે એમ ડબલ ઉછાળા સાથે જિગ્નેશભાઈ આજકાલમાં અહીંયા આવી જશે અને એનો જવાબ જડબા તોડ એના રૂબરૂ અમે બધાએ આપશું। તો ઓકે, જે પ્રમાણે આસામ પોલીસ દ્વારા ગેરબંધારણીય રીતે રાત્રિના સમયે જિગ્નેશ મેવાણીને જાણ કર્યા વગર જે પ્રમાણે ગુંડાખીરીથી આસામ પોલીસ જિગ્નેશ મેવાણીની ધરપકડ કરીને લઈ જાય છે એક જાતનું ગેરબંધારણીય છે। આ સરકારના ઇશારે અમને ષડયંત્ર લાગતું હોય એવું છે અને આસામ પોલીસ અને આ સરકાર જો જિગ્નેશ મેવાણીને રિહા નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, અલગ સ્વરૂપ ધારણ કરીશું અને જિગ્નેશ મેવાણી આ સમગ્ર જનતાના નેતા છે, ગરીબોના પ્રશ્નોને ઉપાડે છે એવું લાગતા આ સરકારે જિગ્નેશ મેવાણીની અટકાયત કરી છે તો જિગ્નેશ મેવાણીને જેમ બને એમ ઝડપીથી ઝડપી છોડવામાં આવે, એમને રિહા કરવામાં આવે અને આ કેસને પરત ખેંચવામાં આવે એવી અમારી માંગ છે। જો કેસને પરત ખેંચવામાં નહીં આવે તો પણ અમે ઉગ્ર આંદોલન કરીશું, ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશું એવી અમારી આ સરકારને ચીમકી છે। ઓકે, જય ભીમ, જય ભીમ, જય ભીમ। ચાર દિવસથી આપણા વડગામના લોકલાડીદા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની ભાજપ સરકારના ઇશારે અસમ પોલીસે જે ગેરકાયદેસર અટકાયત કરી છે એના વિરુદ્ધમાં જે ડીસા તાલુકાના સમગ્ર બંધારણ પ્રેમી લોકો આજે ભેગા થઈ અને માનનીય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે જિગ્નેશ મેવાણીને રિહા કરવામાં આવે નહીંતર આવનારા સમયને ગુજરાતમાં ભારેમાં ભારે આંદોલન થશે અને કોઈ પણ બનાવો બનશે એની સમગ્ર જવાબદારી સરકારશ્રીની રહેશે। જય ભીમ, જય ભીમ। લોકલાડીલા જે નેતા જિગ્નેશભાઈ મેવાણીને ખોટી રીતે ગેરબંધારણની રીતે ધરપકડ કરી છે અને એમને જલ્દીથી રિહા કરવામાં આવે એમને અમારી બધાની એ જ સરકારને વિનંતી છે કે જિગ્નેશભાઈને જલ્દી રિહા કરવામાં આવે અને અત્યારે અહીંયા બધાએ જે બધા સમાજના જે લોકો અહીંયા આવેલા છે એમની પણ એ જ માગ છે કે જિગ્નેશભાઈ મેવાણીને જલ્દી રિહા કરવામાં આવે। જય ભીમ, જય ભીમ।